એવરીવન હું છું ભક્તિ અને આજના વિડીયોમાં આપણે શીખશું થોડા કોમ્પ્લેક્સ લેટર સાઉન્ડ્સ. આ લેટર સાઉન્ડ્સ એવા છે જેનાથી આપણે વધુ પડતા મિસ્ટેક્સ કરતા હોઈએ છીએ. તો આ લેટર સાઉન્ડ્સ જો આજે આપણને આવડી જશે તો તમને ઘણા ખરા ઇંગ્લિશ વર્ડ્સના ઉચ્ચાર વ્યવસ્થિત રીતે કરેક્ટ રીતે કરતા આવડી જશે. તો ચલો શરૂ કરીએ. વેલકમ ટુ પ્રોપર સોનિફાય વિથ ભક્તિ. આપણે આપણા પાછલા વિડીયોમાં શીખ્યા હતા વાઉલ સાઉન્ડ્સ અને કોન્સોનન્ટ સાઉન્ડ્સ. આજે આપણે શીખશું થોડા કોમ્પ્લેક્સ લેટર સાઉન્ડ્સ, જેવી રીતે કે જોડાક્ષરો. અમુક શબ્દો જ્યારે એકલા આવે ત્યારે અલગ રીતે ઉચ્ચાર આપતા હોય છે, અને જ્યારે એ અમુક શબ્દોની અક્ષરોની સાથે મળીને ઉચ્ચાર આપે તો એ અલગ રીતે ઉચ્ચાર આપતા હોય છે. તો આજના વિડીયો માટે જરૂરી છે કે તમને તમારા વાઉલ સાઉન્ડ્સ અને કોન્સોનન્ટ સાઉન્ડ્સ વ્યવસ્થિત રીતે આવડતા હોય, એટલે તમને આગળ આજના કોમ્પ્લેક્સ વર્ડ્સ મળાવીને એકાંતરે શબ્દોનો ઉચ્ચાર કરતા આજથી આવડી જશે. તો શરૂઆત કરીએ. આજનો આપણો પહેલો ઉદાહરણ છે ઓ અને એ. ઓનો નોર્મલી ઉચ્ચાર હોય છે ઓ અને એનો ઉચ્ચાર હોય છે એ. પણ જ્યારે ઓ અને એ સાથે આવે છે તો એ બંને મળીને ઉચ્ચાર આપે છે ઓ. જેવી રીતે ઉદાહરણમાં લોડ, L O A D, લોડ. લોડમાં ઓ અને એ સાથે મળીને ઓનો ઉચ્ચાર આપે છે. પછીનો એક્ઝામ્પલ છે બોટ, B O A T, બોટ. તમે શબ્દને જો તોડી તોડીને વાંચશો તો તમને આસાન પડશે, જેવી રીતે બ ઓ ટ. આમાં તમને તમારા કોન્સોનન્ટ સાઉન્ડ્સની મદદ લેવી પડશે, એટલે જરૂરી છે કે તમે કોન્સોનન્ટવાળો વિડીયો બી વ્યવસ્થિત રીતે જોઈ લો. તો તમે કોઈ પણ અક્ષરને જો તોડી તોડીને બોલશો તો તમને ઈઝી પડશે બ ઓ ટ. નેક્સ્ટ છે આનો વિકલ્પ. હવે ઓ અને ડબલ્યુ પણ મળીને ઓનો જ ઉચ્ચાર આપે છે, જેવી રીતે કે ઉદાહરણમાં બો, બી ઓ ડબલ્યુ, બો. આનું બીજું ઉદાહરણ છે સ્લો, એસ એલ ઓ W, સ્લો. આ શબ્દોમાં ઓ અને ડબલ્યુ મળીને બી ઓ જ ઉચ્ચાર આપે છે. હજુ એક ત્રીજી જોડી છે જે ઓનો ઉચ્ચાર આપે છે, અને આ બાબત મેં તમને મારા પહેલા વિડીયોમાં કહેલું હતું ટિપમાં. જે કોઈ શબ્દના અંદર ઓ આવે અને અંતમાં ઈ લાગે તો એ ઓનો ઉચ્ચાર ઓના બદલે ઓ તરીકે જ કરવામાં આવે છે. ત્યારે મેં ઉદાહરણ આપ્યું હતું હોપ, એચ ઓ P-E, હોપ. એમાં વચ્ચે ઓ છે અને એન્ડમાં ઈ છે, એટલે એનો ઉચ્ચાર પણ ઓ જ થાય છે. બીજું ઉદાહરણ છે જોક, જે ઓ કે ઈ, જોક. તો જોયું તમે આવી રીતે જો શબ્દના વચમાં ઓ આવે અને એન્ડમાં ઈ આવે તો આમાં પણ સ્વરનો ઉચ્ચાર ઓ તરીકે જ થશે. આપણું બીજું ઉદાહરણ છે એ અને આય. એ સાધારણ રીતે બોલે છે એ અને આય બોલે છે એ. પણ જ્યારે એ અને આય ભેગા આવે તો એ બોલે છે એ. જેવી રીતે ઉદાહરણ તરીકે લેડ, એલ એ આઈ ડી, લેડ. બીજું ઉદાહરણ છે બેટ, બી એ આઈ ટી, બેટ. બ એ ટ, તમારે આ રીતે વાંચવું. બ એ, એ અને આઈને હંમેશા ભેગા ઉચ્ચારિત કરવા. અગર એ અને આઈ સાથે આવે તો એને ભેગા જ ઉચ્ચારિત કરવા. બ એ ટ. આનું વિકલ્પ પણ છે એ અને વાય. એ કહે છે એ અને વાય કહે છે ય. પણ જો એ અને વાય ભેગા આવે તો એ બંને મળીને કહે છે એ. એ પણ એ જ કહે છે. જે રીતે ઉદાહરણ તરીકે ડે, ડી એ વાય, ડે. તમે તોડી તોડીને જ્યારે બોલો તો ત્યારે તમારે આવી રીતે બોલવું ડ એ. એ અને વાયને ભેગા જ ઉચ્ચારિત કરવા, ડ એ, ડે. બ એ, બે. જે રીતે બી એ વાય, બે. હજી એક વિકલ્પ છે આનો, એ અને ઈ. જેવી રીતે મારા પહેલાં વિડીયોના ટિપમાં મેં તમને કીધું હતું કે કોઈ શબ્દના વચમાં જો એ હોય અને અંતમાં ઈ હોય તો એમાં એના બદલે એનો સ્વર મળશે. જેવી રીતે કેક, સી એ કે ઈ, કેક.
આમાં એ વચમાં છે અને એન્ડમાં ઈ છે, એટલે આનો સાઉન્ડ પણ એ એવી જ રીતે આવે છે. હજી એક ઉદાહરણ છે, ગેટ, જી એ ટી ઈ, ગેટ. ગેટમાં પણ એ વચમાં રહેલો છે અને ઈ એન્ડમાં રહેલો છે, એટલે એનો પ્રોનાઉન્સીએશન પણ એ તરીકે આવે છે. તો આમાં આપણે જોયું કે એ આ ઉચ્ચાર સેના સેનાથી મળે છે, એ આયના ભેગા આવવાથી મળે છે, એ વાયના ભેગા આવવાથી મળે છે, અને એ વચ્ચે હોઈને ઈ અંતમાં હોવાથી એનો ઉચ્ચાર મળે છે. આપણી આગલી શબ્દોની જોડી છે આય અને ઈ. આય કહે છે ઈ અને ઈ કહે છે એ. પણ જ્યારે આય અને ઈ ભેગા આવે છે તો બંને ભેગા મળીને કહે છે આય. આ ઉદાહરણ જોઈએ આપણે એનું, એક એલ આય ઈ લાય, અને ટી આય ઈ ટાય એટલે બાંધવું. એનો વિકલ્પ જોઈએ આઈ જી એચ. જ્યારે આઈ જી અને એચ આ ત્રણ અક્ષર ભેગા આવે છે તો એને હંમેશા આપણે ઉચ્ચાર કરવો આય તરીકે. એનું ઉદાહરણ છે હાય એટલે ઊંચું, એચ આઈ જી એચ હાય. બીજું ઉદાહરણ છે નાઇટ, એન આઈ જી એચ ટી નાઇટ, ન આઈ ટ, ન આઈ ટ નાઇટ. નેક્સ્ટ એનો વિકલ્પ છે જ્યારે કે આય કોઈ શબ્દના વચમાં હોય અને ઈ જો શબ્દના એન્ડમાં હોય તો પછી એનો ઉચ્ચાર પણ થાય છે આય તરીકે. એનો એક્ઝામ્પલ છે ફાઈવ, એફ આઈ વી ઈ ફાઈવ. અને બીજું એક્ઝામ્પલ છે નાઇન, એન આઈ એન ઈ નાઇન. આ બંને જ શબ્દોમાં આય વચ્ચે રહેલો છે અને એન્ડમાં ઈ છે, એટલે આયનો ઉચ્ચાર બદલાઈને આય થઈ જાય છે. હવે આપણે આગલું આપણું જોડી જોઈએ શબ્દોની, જે છે ઈ ઈ ડબલી. ઈ એકલો હોય ત્યારે કહે છે એ, અને ડબલી જ્યારે હોય છે, જ્યારે બે ઈ ભેગા હોય છે તો કહે છે ઈ. જેવી રીતે સી એટલે જોવું, એસ ડબલી સી. એનું હજી એક એક્ઝામ્પલ છે મીટ, એમ ડબલી ટી મીટ એટલે મળવું. એનો વિકલ્પ છે ઈ એ. ઈ અને એ જ્યારે ભેગા આવે તો પણ કહે છે ઈ, જેવી રીતે કે ટી, ટી ઈ એ ટી એટલે ચા, અને સી, એસ ઈ એ એટલે સમંદર. હજી એક વિકલ્પ છે એનું, ઈ જ્યારે કોઈ શબ્દના વચમાં આવે અને એના અંતમાં ઈ આવે ત્યારે, જેવી રીતે કે આ શબ્દ છે મીમ. મીમ આ હાલનો સૌથી વધારે મિસપ્રોનાઉન્સ્ડ વર્ડ છે, જેને લોકો બહુ જ વધારે ખોટી રીતે ઉચ્ચારિત કરતા હોય છે. ઘણા લોકો એને મેમે કહેતા હોય છે, ઘણા લોકો એને મેમ્સ કહેતા હોય છે, પણ એક્ચ્યુઅલ વર્ડ છે મીમ, એમ ઈ એમ ઈ મીમ. બીજું ઉદાહરણ છે ઈ વી ઈ ઈવ. ઈ સ્ટાર્ટિંગમાં પણ છે અને એન્ડમાં પણ છે, એટલે એનો ઉચ્ચાર થશે ઈ તરીકે. તો વર્ડ છે ઈવ. હવે નેક્સ્ટ શબ્દોની જોડી છે આપણી યુ અને ઈ. યુ કહે છે અ અને ઈ કહે છે એ. પણ જ્યારે યુ અને ઈ બંને ભેગા આવે તો બંને મળીને કહે છે યુ. જેવી રીતે કે ટ્રુ, ટી આર યુ ઈ ટ્રુ, અને સ્ટેચ્યુ, એસ ટી એ ટી યુ ઈ સ્ટેચ્યુ. એનો વિકલ્પ છે ઈ ડબલ્યુ. જ્યારે ઈ અને ડબલ્યુ પણ ભેગા આવે છે તો બંને ભેગા મળીને કહે છે યુ. જેવી રીતે કે ન્યૂ, એન ઈ ડબલ્યુ ન્યૂ, અને ફ્યુ, એફ ઈ ડબલ્યુ ફ્યુ. હજી એક વિકલ્પ છે, જ્યારે યુ કોઈ પણ શબ્દના વચ્ચે આવે અને ઈ જો એન્ડમાં આવે તો પણ ઉચ્ચાર હોય છે યુ. એનું ઉદાહરણ છે ક્યુબ, સી યુ બી ઈ ક્યુબ. અને બીજું ઉદાહરણ છે ટ્યુન, ટી યુ એન ઈ ટ્યુન. આ બંને જ શબ્દોમાં યુ વચ્ચે હોય છે અને ઈ એન્ડમાં હોય છે, તેથી એનો પ્રોનાઉન્સીએશન હોય છે યુ. તો જોયું આપણે આ શબ્દોનું મેજિક. આજની ટીપ છે એફ. એફ કહે છે ફ, અને પી અને એચ આ જ્યારે ભેગા મળે તો એ બંને પણ કહે છે ફ. જે રીતે એફથી ફેન અને એફથી ફાઈવ, એવી રીતે પી એચથી બને છે ફોનિક્સ.
અને હજી એક વાર શબ્દ બને છે ફેન્ટમ. તો બનેલા રહેજો આવા જ વન્ડરફુલ વિડીયોઝ માટે મારી સાથે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, તાકે તમને મારા આવાવાળા હરેક વિડીયોની જાણકારી મળતી રહે. અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો નીચે કોમેન્ટ બોક્સમાં. તો તમારો દિન ખૂબ ખૂબ સારો જાય એવી હું આશા કરું છું. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.